ઉભા શું છે? જો અત્યાર સુધી પી પાછળ પી આર ટી આપેલું બરાબર અને આઈ શોધવાનો હતો, પેજ નંબર 171 પ્રયત્ન કરો. પહેલો દાખલો આપેલો છે, જો 2400 છે તો 2400 ક્યાં લખવું બોલો? 2400 ક્યાં લખવાનું? પ્રાઇસ માં બરાબર. 2400 પછી આર, આર કેટલો આપ્યો છે? વાર્ષિક દર 5%. પછી ટી, ટી કેટલો આપ્યો છે? ટી કેટલો આપ્યો છે? ટી શોધવાનો છે બરાબર. તો આપેલું શું છે? બીજું વ્યાજની કિંમત 240, એટલે આઈ બરાબર 240 આપેલો છે અને ટી શોધવાનો છે બરાબર. ટી એટલે ટર્મ, કેટલા વર્ષે 240 રૂપિયા વ્યાજ મળે. જો પ્રાઇસ આપી છે, વ્યાજનો દર આર આપ્યો છે અને ઇન્ટરેસ્ટ આપી છે, તમને 240 રૂપિયા વ્યાજ મળે. પણ આ વ્યાજ કેટલા વર્ષે મળે એ શોધવાનું છે. સૂત્ર આ છે, આઈ આપેલો છે તો આઈ કેટલો આપ્યો છે? 240 બરાબર પી એટલે 2400, આર 5 અને ટી, ટી એમનો એમ, જે વસ્તુ શોધવાની હોય એ એમની એમ. હવે ટી ને કરતા બનાવવાનું, ટી ને કરતા બનાવવાનું શું થશે? ટી આ બાજુ લો હું, ટી બરાબર તો 240 ગુણ્યા 100 અને છેદમાં જે ગુણાકારમાં છે એ સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં જતું રહેશે. જો આ 0 ગયા અને 240 5 2 10 બરાબર, ટી બરાબર 10/5 એટલે ટી બરાબર 2, તો 2 વર્ષ પછી 240 રૂપિયા વ્યાજ આવે. એ જ રીતે પ્રશ્ન નંબર 2 ગણો, કોઈ રકમનું વાર્ષિક 5% લે કે 3 વર્ષનું વ્યાજ 450 થાય તો તે રકમ શોધો. પતી ગયું ના? પ્રશ્ન 2 ચાલુ કરો અને એમાં શું શોધવાનું છે એ કહો મને. જો પ્રશ્ન 2, વાર્ષિક ટકા 5% વાર્ષિક દર આપ્યો છે તો આર બરાબર 5%, પછી 3 વર્ષ પણ આપેલા છે, ટી બરાબર 3 વર્ષ, પછી વ્યાજ 450 રૂપિયા વ્યાજ આપ્યું છે તો ઇન્ટરેસ્ટ આઈ બરાબર 450 અને શોધવાનું શું કીધું છે? રકમ શોધો બરાબર, તો રકમ એટલે પી, પી શોધવાનો છે તો જેટલી કિંમત હશે એ મૂકી દો અહીંયા. આઈ છે 450, પી છે શોધવાનો એટલે એમનો એમ, આર એટલે 5, ટી એટલે 3, છેદમાં 100. પી ને કરતા બનાવો, એની સિવાયનું બધું બીજી બાજુ. તો પી બરાબર
450 गुणिया 100 5 अने 3 P बराबर 15 तरी 45 पची 5 तरी 15 बराबर 50 50 ऊपर आ बराबर छे સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 9 ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધવાનું છે બરાબર વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ પ્લસ વ્યાજ બંને આવી જશે પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય 8.3 સાદુ વ્યાજના દાખલા ત્યાંથી સ્ટાર્ટ થાય છે બરાબર એની ઉપરના થઈ ગયા આપણે જેટલી પ્રાઇસ હોય એની જોડે સરવાળો કરવાનો તો પહેલું ટર્મ ટી બરાબર 3 વર્ષ આપેલું છે પછી એ અને બી બે દાખલા છે એમાં મુદ્દલ 12000 છે મુદ્દલ એટલે મુદ્દલ 12000 શું લખાય પી પી બરાબર 12000 પછી છે વ્યાજનો દર 2% આર બરાબર 2% અને છેલ્લે વ્યાજ આપ્યું છે 280 અરે 12% વ્યાજનો દર I શોધવાનો છે
पी એટલે 12000 આર એટલે 12% ટી એટલે 3 વર્ષ છેદમાં 100 તો I બરાબર કો શું આવ્યું બીજા કોઈ ને આવ્યો વ્યાજ મુદ્દલ બરાબર શું લખાયું હતું મુદ્દલ વત્તા વ્યાજ તો મુદ્દલ કેટલું છે કોને ખબર છે મુદ્દલ 12000 અને વ્યાજ કેટલું છે 4320 તો ટોટલ કેટલું થશે 16320 બરાબર આ શું થયું 16320 તો 3 વર્ષ પછી તમને 12000 મૂક્યા હોય એને 16320 મળે બરાબર એક્ઝામ્પલ તરીકે ના પછી બી મુદ્દલ 7500 ટી બરાબર 3 વર્ષ ટી બરાબર 7500 અને આર બરાબર 5% ગણો જાતે Thank you.
બાજુ પર નહીં ને અમુક રકમ નું વ્યાજ 9% ના દરે એક વર્ષ નું વ્યાજ 45 ચૂકવતી હોય તો તેને વ્યાજે લીધેલ રકમ શોધો. વાર્ષિક 9% છે બરાબર, તો જો વાર્ષિક આપ્યું છે એટલે ટી બરાબર એક વર્ષ નું બરાબર, વાર્ષિક એટલે 9 એક વર્ષ, વાર્ષિક એટલે એક વર્ષ કેટલા ટકા છે, આર બરાબર 9%. પછી 45 રૂપિયા ચૂકવે એનો મતલબ વ્યાજ એનું 45 રૂપિયા છે, તો આઈ બરાબર 45 રૂપિયા અને પી બરાબર શોધવાના કેટલા કેટલા રૂપિયા છે એ શોધવાનું છે. તો આઈ બરાબર પી આર ટી છેદમાં 100, આઈ એટલે 45 આપેલા છે,
टी शोधवानो छे आर 9% छे અને ટી 1% છે છેદમાં 100 ટી ને કરતા બનાવવાનું ટી બરાબર 45 ગુણ્યા 100 અને છેદમાં 9 તો પી બરાબર 9 5 45 અને 5 ગુણ્યા 100 તો પી બરાબર કેટલા રૂપિયા લીધા હોય 500 બરાબર તો સ્વાધ્યાય પૂરું અને ચેપ્ટર પણ પૂરું 8 નંબર નું બરાબર એટલે જે દાખલા બાકી હોય એ ગણવાના છે ક્લાસ વર્ક અને હોમવર્ક નો એક જ ચોપડો બનાવવાનો લઈને જ આવવાનું બરાબર જે દાખલો હોમવર્ક માં આપું એની જગ્યા છોડી દેવાની આ દરેક માટે પહેલા સાંભળી લો બરાબર ક્લાસ વર્ક અને હોમવર્ક એક જ ચોપડો બનાવવાનો ભેગો જે દાખલા હોમવર્ક માં આપું સ્વાધ્યાયના એની જગ્યા છોડી દેવાની અને લખવાનું દરેકે છે બરાબર ઓફલાઈન એક્ઝામ છે હવે તો એ તો ખબર છે ને કોરોના જતો રહ્યો હવે જેવું કહે છે